हेलो एवरीवन, वेलकम टू शास्त्री स्वामी तरुण प्रसाद दास जी कॉलेज यूनिट 3 में जॉब इंटरव्यू की अंदर इम्पोर्टेंस ऑफ बॉडी लैंग्वेज इन जॉब इंटरव्यू की 8 टिप्स आपने आपेली है अथवा तो 8 जे महत्वना मुद्दाओं आपेला है जेमांथी आपणे 4 मुद्दाओं की चर्चा है ये फर्स्ट पार्ट की अंदर करी थी। हवे आ पार्टी अंदर आपणे जे सेकंड 4 जे मुद्दाओ है तेना विषे चर्चा करीशुं। तो पांचमो मुद्दो है आप अथवा तो 5 टिप्स कही शकाय बॉडी लैंग्वेज इन जॉब इंटरव्यू नी ए छे स्टे काम एंड सीट क्वाइटली, के हमेशा शांत देखावू जोईए अने शांत रीते बेसवू जोईए, परंतु आ घणी वक्त आपणे एवुं करी शकता नथी। सम पीपल केन नॉट सीट क्वाइटली इन अ चेर, કે ઘણા લોકો એવા હોય છે જે શાંત રીતે અથવા તો કોઈ પણ ચેર ઉપર બેઠા હોય ત્યારે શાંતિથી બેઠી શકતા નથી। ધે કીપ શેકિંગ ધેર લેગ્સ, ધીસ કન્વેઝ નેગેટિવ ફિલિંગ ટુ ધ ઓપોઝિટ પર્સન, કે ઘણા લોકો છે ચેર ઉપર બેઠા હોય તો પોતાના પગને શેક કરતા હોય છે, એટલે પગ લાવતા હોય છે, તો એ બાબતો છે એ તમારા ઓપોઝિટ પર્સનને છે એ નેગેટિવ ફીલ થઈ શકે છે। યુ શુડ ટ્રાય ટુ બેલેન્સ બિટવીન મુમેન્ટ એન્ડ અ ફોર્મલ પોસ્ચર, કે તમારે તમારા જે ફોર્મલ જે ઔપચારિક જે તમારો દેખાવ છે તમારા પોસ્ચર છે તે અને તમારી જે મુમેન્ટ છે તેનું બેલેન્સ કરતા રહેવું જોઈએ અથવા તો બેલેન્સ કરવાની ટ્રાય કરવી જોઈએ। ટુ મચ ઓફ મુમેન્ટ ઓફ હેન્ડ્સ એન્ડ આર્મ્સ કુડ બી ડિસ્ટ્રેક્ટિંગ, કે હાથોને ઘણી વખત છે ઘણા લોકો વાતો કરતા હોય તો પોતાના હાથો છે ઘણી વખત હવામાં ઉછાળતા હોય છે અને ઘણા બધી મુમેન્ટ છે એ કરતા હોય છે, તો એ વધારે પડતી મુમેન્ટો કરવી અથવા તમારા હાથોને હલાવવા એ બધી બાબતો છે એ વિચલિત કરી શકે છે અને એવું કરવું જોઈએ નહીં। બટ ધ સેમ ટાઈમ યુ હેવ ટુ મેક નેચરલ મુમેન્ટ ઓફ હેન્ડ એન્ડ આર્મ ટુ કન્વે ધ મેસેજ ધેટ યુ આર કોન્ફિડન્ટ, બટ ધ સેમ ટાઈમ એવા સમયે છે બટ ધ સેમ ટાઈમ યુ હેવ ટુ મેક નેચરલ મુમેન્ટ ઓફ હેન્ડ્સ એન્ડ આર્મ્સ ટુ કન્વે ધ મેસેજ દેટ યુ આર કોન્ફિડન્ટ, પરંતુ કોઈ પણ અમુક બાબતે વાતચીત કરતા હોય છે અથવા તો અમુક ટોપિક ઉપર વાત કરતા હોય છે ત્યારે અમુક સમયે છે તમારા જે નેચરલ મુમેન્ટ છે એ કરવી જોઈએ, કે જેનાથી એક તમે કોન્ફિડન્ટ વ્યક્તિ છો એવો મેસેજ છે સામેવાળી વ્યક્તિ તરફ જાય છે। છઠ્ઠો પોઈન્ટ છે નોડ ઓનલી વેન યુ અગ્રી, કે ઘણી વખત છે એ કોઈ પણ સોંગ ચાલતા હોય છે અથવા કોઈ સાથે આપણે વાતચીત કરતા હોય છે તો પોતાનું હેડ નોડ કરવાની છે તેને ટેવ હોય છે, નોડ કરવું મીન્સ કે પોતાનું માથું છે એ હલાવવું, તો હેડ નોડ કરવાની છે એ ઘણા વ્યક્તિમાં ટેવ હોય છે, કે સામેવાળી વ્યક્તિ શું બોલે છે તેના સમજમાં આવે છે કે નથી આવતું, પરંતુ એવી રીતે પોતાનું માથું છે એ હલાવતા હોય છે તો નોડ કરતા હોય છે, તો એવી બાબતો છે ઇગ્નોર કરવાનું અહીંયા કહેવામાં આવેલું છે। જ્યારે તમે સામેવાળી વ્યક્તિની વાતોથી સહમત છો અથવા તો તમે એગ્રી છો ત્યારે જ તમારે હેડ છે નોડ કરવું જોઈએ। ડિટેલમાં જોઈએ કે સમ પીપલ કીપ નોડિંગ ધેર હેડ ટુ શો ધેટ ધે અન્ડરસ્ટેન્ડ વોટ ધ ઇન્ટરવ્યુ ઇઝ સેઇંગ, કે કેટલાક લોકો છે એ પોતાનું કીપ નોડિંગ ધેર હેડ્સ ટુ શો ધેટ ધે અન્ડરસ્ટેન્ડ વોટ ધ ઇન્ટરવ્યુઅર ઇઝ સેઈંગ, કે જે ઇન્ટરવ્યુઅર તમને જે પણ કંઈ કહે છે તે સમજે છે તેના માટે પોતાના હેડ છે એને નોડિંગ કરતા હોય છે। ઇટ કેન બી હાઈલી ડિસ્ટ્રેક્ટિંગ, પરંતુ એવી બાબતો છે એ સામેવાળી વ્યક્તિને વિચલિત કરી શકે છે અથવા તેને ખલેલ પહોંચાડી શકે છે। ઇટ કેન ઓલ્સો બી પ્રિઝર્વડ એઝ ટુ ઓબિડિયન્ટ એન્ડ નોટ સિન્સિયર, અને આવી બાબતો છે એ તમે એક નિષ્ઠાવાન વ્યક્તિ નથી અથવા તો કોઈ આજ્ઞાકિત વ્યક્તિ નથી એવું મક્કમ રીતે છે એ દર્શાવી શકે છે। ધેરફોર નોટ યોર હેડ ઓનલી વેન યુ અગ્રી, કે જ્યારે પણ તમે સામેવાળી વ્યક્તિની વાતથી એગ્રી છો સહમત છો ત્યારે તમારું હેડ નોડ કરવું
જોઈએ. યુ કેન ઓલ્સો નોડ યોર હેડ ટુ ગીવ ધ ઇન્ટરવ્યુઅર અ સિગ્નલ ધેટ યુ અન્ડરસ્ટેન્ડ એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એઝ યુ વોન્ટ ટુ ધ ઇન્ટરવ્યુઅર ટુ કન્ટિન્યુ ટોકિંગ. કે જ્યારે તમે કોઈ પણ ઇન્ટરવ્યુઅર છે તમારી સાથે કોઈ સતત કન્ટિન્યુ ટોકિંગ કરતા હોય છે, એટલે કે સતત કોઈ વાતચીત કરતા હોય છે, એક ધરીધરની લાંબી વાતો ચાલતી હોય છે, ત્યારે એ કોઈ પણ મુદ્દા ઉપર કોઈ પણ મુદ્દો છે તેનાથી તમે એગ્રી છો અથવા તમે એ મુદ્દાને સારી રીતે સમજી ગયા છો ત્યારે જ તમારું હેડ કરી શકો છો. અને એ સારું એવું સિગ્નલ પણ માનવામાં આવે છે, એક પોઝિટિવ સિગ્નલ છે, સામેવાળી વ્યક્તિને મળે છે કે તમે એની વાતને સમજો છો. એ સિવાયનો સાતમો પોઈન્ટ છે એટ ધ ઇન્ટરવ્યુ ડેસ્ક. કે ઘણા વ્યક્તિઓ છે એ શું કરે, પોતાની ફાઇલો અને ઘણી બધા શું કહેવાય ડોક્યુમેન્ટ્સ લઈને જતા હોય છે અને એ રૂમની અંદર, એટલે કે જોબ ઇન્ટરવ્યુનો જે રૂમ હોય છે ત્યાં પ્રવેશ કરતા જ જે સામેવાળાને જે પ્રાઇવેટ સ્પેસ હોય અથવા તો તેના ટેબલ હોય તેની ઉપર બધી જ વસ્તુઓ છે એ રાખી દેતા હોય છે, જે સારી બાબત માનવામાં આવતી નથી. ઇન ધ ઇન્ટરવ્યુ રૂમ ઇટ ઇઝ ઓકે ટુ પ્લેસ અ સ્મોલ પોર્ટફોલિયો ઓર ફોલ્ડર ફાઇલ ઓન ધ ટેબલ. કે જ્યારે પણ તમે ઇન્ટરવ્યુ રૂમની અંદર જાઓ છો ત્યારે તમારા જે પણ સ્મોલ પોર્ટફોલિયો હોય છે અથવા તો તમારા જે ફોલ્ડર ફાઇલ છે તેને ટેબલ ઉપર રાખો છો, તેની સામેવાળી વ્યક્તિના પ્લેસમેન્ટ ઉપર, તો એ બાબતને છે ઓકે બરોબર માનવામાં આવે છે. બટ પુટ યોર અધર બિલોંગિંગ ઓન ધ ફ્લોર બિસાઇડ યુ. પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે એ બધી ફાઇલો હોય અથવા તો ફોલ્ડર ફાઇલ હોય તેને તમારી સાઈડ વધુ રાખવી જોઈએ. મેન્ટેન એન એલર્ટ બટ રિલેક્સ પોસ્ચર, સીટ કમ્ફર્ટેબલી ઓન ધ ચેર નોટ ઓન ધ એજ ઓફ ધ સીટ. કે તમે મેન્ટેન એલર્ટ, કે તમારે હંમેશા એલર્ટ રહેવું જોઈએ અને કઈ કઈ બાબતોની જાણી રાખવી જોઈએ, જાળવણી રાખવી જોઈએ. તો કે રિલેક્સ પોસ્ચર, કે તમે ખૂબ જ આરામદાયક રીતે બેઠા છો, મીન્સ કે કોઈ લૂઝિંગ થઈને નહીં અથવા તો નબળાઈપૂર્વક નહીં, પરંતુ એક સ્ટ્રેટ રીતે બેઠા છો અથવા તો સીટ કમ્ફર્ટેબલી, કે આરામદાયક રીતે બેસવું, કે કોઈ પણ સ્ટ્રેસ લેતા નથી એવી રીતે બેસવું. નોટ ઓન ધ એજ ઓફ ધ સીટ, કે જે પણ સીટ છે તેની ધાર ઉપર બેસવું નહીં, એજનો અર્થ થાય છે ધાર અથવા તો કિનારી. કે જે પણ ચેર હોય છે એની કિનારી ઉપર કે એની ધાર ઉપર બેસવું જોઈએ નહીં, કમ્ફર્ટેબલી તેની પૂરી સીટનો ઉપયોગ કરવો જોઈએ. લુક અટેન્ટિવ એન્ડ ઇન્ટરેસ્ટેડ, ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ સીટ અબાઉટ અ ફૂટ અવે ફ્રોમ ધ ટેબલ સો દેટ યોર ગેસ્ચર આર વિઝિબલ. કે લુક અટેન્ટિવ, કે તમારે ખૂબ જ અટેન્ટિવ છો તેવું દેખાવું જોઈએ. એન્ડ ઇન્ટરેસ્ટેડ, કે સામેવાળી વ્યક્તિમાં તમે ઇન્ટરેસ્ટ લો છો અથવા તો તમારામાં કંઈક સારી એવી બાબતો છે, રસપ્રદ છે તમારામાં એવી કોઈ સ્કિલ્સ, એ બાબતો બતાવવી જોઈએ. અને ઇટ ઇઝ એડવાઇઝેબલ, કે એ બાબત સલાહરૂપ છે, ટુ સીટ અબાઉટ અ ફૂટ અવે ફ્રોમ ધ ટેબલ. કે જે પણ ટેબલ હોય છે તેનાથી તમારા પગને છે એ દૂર રાખવા જોઈએ. સો દેટ યોર ગેસ્ચર આર વિઝિબલ, કે જેથી તમારા જે ગેસ્ચર એટલે કે તમારા હાવભાવ છે એ સારી રીતે દેખાઈ શકે. અને આઠમું અને છેલ્લું આપણું ફેક્ટર્સ છે, પોઈન્ટ છે, એ છે ધ આર્ટ ઓફ ડિપાર્ટિંગ. તેમાં જોઈએ એટ ધ એન્ડ ઓફ ધ ઇન્ટરવ્યુ ગેધર યુ બિલોંગિંગ કામલી. કે તમે જ્યારે પણ ઇન્ટરવ્યૂ પૂર્ણ કરો છો ત્યારે એક એ ઇન્ટરવ્યૂને લઈને તમે એક સારા એવા સારી રીતે માહિતી મેળવી છે અથવા તો તમે શાંત છો એવું દેખાવું જોઈએ. કે ખૂબ જ ઘણી વ્યક્તિઓ છે એ પોતાનું પરફોર્મન્સ સારું આપી શક્યા ન હોય તો પોતાનું ખૂબ જ શું કહેવાય અગ્રેસિવ પોતાને લઈને થઈ જાય છે અથવા તો ખૂબ જ નિરાશ થઈ જાય છે, તો એવું થવું જોઈએ નહીં. યુ શુડ થેન્ક ધ ઇન્ટરવ્યુ પેનલ બિફોર લિવિંગ ધ રૂમ. કે જ્યારે તમે જે ઇન્ટરવ્યુ પેનલ છે એનો આભાર માનવો જોઈએ બિફોર લિવિંગ ધ રૂમ, જ્યારે પણ તમે એ રૂમને છોડો છો ત્યારે અથવા તો રૂમની બહાર જાઓ છો ત્યારે. મેક શ્યોર ટુ પ્લેસ ધ ચેર ઇન ઇટ્સ ઓરિજિનલ પ્લેસ. અને આ બાબત ખૂબ જ જરૂરી છે
કે અથવા તો મેક શ્યોર એની ખાતરી તમને હોવી જોઈએ કે જ્યારે તમે જે ચેર ઉપર બેઠા હતા ત્યારે જે ચેર જે જગ્યાએ હતી એ જ જગ્યાએ હોવી જરૂરી છે. ઘણી વખત આપણે ઊભા થતા હોય છે તો ચેરને પાછળની તરફ ફંગોળીને જતા રહીએ છે, એવું કરવું જોઈએ નહીં, અને એ બાબતો છે એ નેગેટિવ ગણવામાં આવે છે. તો આ 8 પ્રકારના જે પોઈન્ટ છે અથવા તો ટિપ્સ છે બોડી લેંગ્વેજ ઇના જોબ ઇન્ટરવ્યૂ, એ ખૂબ જ મહત્ત્વની છે. આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે.